ધોરણ 5 વિષય છે ગણિત ગમ્મત એમાં આપણે કાલે સ્વાધ્યાય પોથીમાં પૂછતા હતા અને સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 3 કેટલા ચોરસ બરોબર એમાં પેજ નંબર 36 માં પ્રશ્ન ચોથો આપણે પૂછ્યા છે જે પ્રશ્ન ત્રીજો છે એને તમને કરવા આપ્યો હતો પરંતુ કોઈએ હજુ મને હોમવર્ક છે એ મોકલ્યું નથી એટલે તમારે પ્રશ્ન ત્રીજો અને પહેલો બીજો અને ત્રીજો સાધ્ય પછીમાં કેટલા ચોરસ મેં તમને કીધું પરિમિતિ હોય તો 2 * લંબચોરસ વત્તા પરિ લંબચોરસ વત્તા પહોળાઈનું સૂત્ર છે જે સૂત્ર છે યુઝ કરી અને તમારે લખવાનું છે અને જો ક્ષેત્રફળ કીધું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર ખાસ કરજો કેમ કે આ જ પરીક્ષામાં આવવાનું છે આ ચેપ્ટરમાંથી હશે બરોબર હવે છે પ્રશ્ન ચોથો તો પ્રશ્ન ચોથામાં એવું કીધું છે કે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો તો આવો કઈક આકાર છે બરોબર એ બી ના આવો ચોરસ અને ખાસ ધ્યાન રાખજો
આપવા તો કે 6 વત્તા 2 6 ના બેના કેટલા થાય 8 ચોરસ 6 ની આ ક્ષેત્રફળ છે જો આકૃતિની અંદર આકૃતિ આપી દીધી હોય તો હવે એટલે તમારે સૂત્ર મૂકીને કરવાનું છે એમાં ક્ષેત્રફળનું સૂત્ર પણ લાગશે સૂત્ર લાગશે નહીં બરોબર ત્યારબાદ બીજો છે બીજો એક આવી રીતે છે કાટકોણ એમાં આવડી જશે સાવ સહેલા છે
છઠ્ઠો છે નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો એમાં જો હું એક આકાર કરાવું છું, બાકીનું તમારે જાતે કરજો. તો જો એમાં કઈ રીતે કરવાનું, છઠ્ઠામાં પહેલો આવી રીતે બરોબર છે. ત્રણ ખાના ઉપર આડા અને ઊભા બે ખાના, આ ત્રણ છે અને આ બે છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, પરિમિતિ શોધવાની છે. પહેલી
બીજો થી 2 થી 8 દાખલા નંબર 6 ના 2 થી 8 દાખલા જાતે કરવા સમજાય ગયું આ તમારું હોમવર્ક છે